આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મહાબોધિ સુરીશ્વરજી મહારાજા ટૂંક સમયમાં આવશે. હમણાં સાચું સુખ દરેકને જોઈએ છે, તો એ સાચું સુખ ક્યાં છે? ઘણી બધી વખત આપણે પરિસ્થિતિથી મૂંઝાઈ જઈએ છે, પણ શું પરિસ્થિતિ સુખ અને દુઃખ આપે છે કે મનસ્થિતિ? શું આ મટીરિયાલિસ્ટિક વર્લ્ડમાં સુખ છે પણ શાંતિ કેમ નથી? આ બધી વાતો કદાચ દરેકના જીવનને અસર કરતી, આપણા માટે સ્પેશિયલી એ ચાલતા ચાલતા વિહાર કરી જૈનિઝમના જે રૂલ્સ રેગ્યુલેશન નીતિ નિયમોને ફોલો કરતા માઇકમાં હું બોલું છું જે બધાને સંભળાય છે. હમણાં સાધુ ભગવંત આવશે એ માઇકનો ઉપયોગ નહીં કરે, પણ મને ખબર છે કે મારા કરતાં વધારે છેલ્લી બેન્ચ સુધી આ વાત પહોંચશે. તો માઇકનો ઉપયોગ વગર જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આપણી ડિસિપ્લિન બહુ જ આવશ્યક છે. મોબાઈલને ક્યાં વાઇબ્રેશન મોડ પર ક્યાં સ્વિચ ઓફ કરવો અતિ આવશ્યક છે. ફ્રેન્ડ્સ, હમણાં શરૂ થશે આ સેશન, કદાચ તમારા માટે લાઈફ ટાઈમ મેમોરેબલ રહેશે, અને એ સેશનમાં આપણું સંયમ આપણી ડિસિપ્લિન ઇનએવિટેબલ છે. કદાચ નૌકાર તમને સાચી કેરિયર આપશે, સાથે સાથે સાધુ ભગવાનની આ વાણી તમને એક સાચું કેરેક્ટર આપશે, અને કદાચ એ કેરેક્ટર જ તમારી કેરિયરને સાચો રાહ બતાવશે. તો એ જ વાતો હમણાં જ થોડીક જ વારમાં શરૂ થશે. આનું લાઈવ ટેલિકાસ્ટ યુએસએમાં અત્યારના 8:15 થયા છે સાંજના, ત્યાં પણ બી આવી જ રીતે કેટલાક લોકો બેઠેલા છે, પણ એમની પાસે સાહેબજીનું ફેસ ટુ ફેસ નથી, એ આપણું બધાનું સૌભાગ્ય છે, અને એનું શ્રેય આપણે નૌકારને જ આપવો રહ્યો. અને એ લાઈવ ટેલિકાસ્ટ સાધુ ભગવંતનું ત્યાં પણ બી એ લોકો પણ નિહાળશે. આપણે એટલા સદભાગી છે કે આપણે એમને ફેસ ટુ ફેસ સાંભળીશું, પણ માઇકનો ઉપયોગ નહીં થવાનો. એટલે આપણી ડિસિપ્લિન બહુ જ મહત્ત્વની છે. ક્યાંય પણ કોઈ અવાજ નહીં, કંઈ પણ બી કહેવું હોય તો ઈશારાથી તમે વાત કરજો, અને અહીંથી પાછા વિહાર કરીને જ એમના સ્વ મકાનમાં પહોંચશે. કોઈ દિવસ એમનું ઘર નથી હોતું. સાધુ તો ચલતા ભલા, સહન કરે તે સાધુ, એ બધી જ વાતોને સાચી વ્યાખ્યામાં ઉતારવા સાધુ ભગવંત હમણાં પધારશે. બસ આ જ રીતે 7:10 આપણી વાત હતી, તમે બધાએ સરસ રીતે એનું પાલન કર્યું છે. બસ હવે આપણે આ પ્રોગ્રામને શરૂ કરશું. થોડીક જ વારમાં સાધુ ભગવંત પધારશે, પણ ક્યાંય કોઈ ઇનડિસિપ્લિન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. નવકાર ઇન્સ્ટિટ્યૂટ અને આજના આ મંગલ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પોતાના ઈષ્ટદેવનું, એ ઈષ્ટદેવને આરાધના સ્વરૂપ એક મંત્રની આરાધના કરવામાં આવે, એવા જ ભાવ સાથે એક સુંદર મજાનો નાનકડો મંત્ર નમસ્કાર મહામંત્રની એક ધૂન અહીંયાથી લઈશું. કદાચ જે બાળક જે યુવાનોને ધ્યાનમાં હોય સાથે લઈ શકાય તો લેવાનો પ્રયત્ન કરીશું. નવકાર મંત્ર હે ન્યારા, જિસને લાખો કો તારા, ઇસ મહામંત્ર કા જાપ કરો, ભવ જલ સે મિલે કિનારા. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌભ સાહુણમ, નમો લોયે સૌભ સાહુણમ. જેટલા યુવાન બને એકવાર એક તાળીનો ઉપયોગનો ખાલી રાખીશું, એક તાળી બધાની. એસો પંચ નમુકારો સૌવ પાવ પણાસણો, મંગલાનમ ચ સૌવે સિમ પડમ હવૈ મંગલમ. એસો પંચ નમુકારો સૌવ પાવ પણાસણો, મંગલાનમ ચ સૌવે સિમ પડમ હવૈ મંગલમ. નમો 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 નમો. હા, ધન્યવાદ.
हो जो मंगल हो जो जय जय हो जो मंगल हो जय जय हो जो मंगल हो जो जय जय हो जो मंगल हो जय 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 हो जय जय मंगल जय जय हो जय 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 हो जय जय मंगल जय जय हो जय 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 हो जय जय मंगल जय जय हो जय जय हो जो मंगल हो जो जय जय हो जो मंगल हो जो जीवन ना कोई एक पाना पर एनो नक्शो छापो सुखनो सरनामो आपो सुखनो सरनामो आपो सुखनो सरनामो आपो जगत मा एक पदार्थ कदाच अपना मन में बैठेलु होए साचु सुख अत्यंत अधिक सुख स्वर्ग मा मळे मनुष्य लोक मा सुख अने दुख बन्ने मळे अने एटला ज माटे का परमात्मा ने का सुंदर मजाना पद द्वारा विनंती करी छे सुखनु सरनामु आपो आ सुख क्या मळे केवी रीते मळे आ सुंदर मजानी वात आ पद मा करी छे एक लाइन बद्धा ज साथे बोलाय तो बोलीशु सुखनु सरनामु आपो सुखनु सरनामु આપો બધા ચાલે સુખનું સરનામું આપો સુખનું સરનામું આપો બધા સાથે સુખનું આપો સુખનું વારે વાહ હો જીવન ના કોઈ એક પાના પર જીવન ના કોઈ એક પાના પર એનો નકશો છાપો સુખનું સરનામું આપો સુખનું સરનામું આપો સુખનું સરનામું આપો સુખનું સરનામું આપો એક તાળી હાજી અરે વાહ ધન્યવાદ સુખનું સરનામું આપો આ સાથે એક સુંદર મજાનું પદ લગભગ અહીં બેઠેલા દરેકે દરેક યુવાનના મોઢે રમતું હશે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે ઘણી બધી મોબાઈલની રિંગટોનમાં પણ સાંભળ્યું હશે એક પદ બધા સાથે મળીને લઈશું અરિહંત પરમાત્મા આપણા પોતાના પરમાત્મા પોતાના ઈષ્ટદેવને યાદ કરી અને આજની આ વહેલી પરોઢે એક પ્રાર્થના કરીએ તું મને ભગવાન એક વરદાન આપી દે અને જ્યાં વસે છે તું મને ત્યાં બધા જ સાથે મળી લઈશું સુંદર મજાનું ભાવવાહી આ પદ છે આજની આ વહેલી પરોઢે આ પદને યાદ કરી અને આપણું જીવન નિર્મળ થાય અને ઉત્તરોત્તર પ્રગતિને વધતા રહીએ એવા જ ભાવ સાથે આ સુંદર મજાનું પદ લઈશું
આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. બધા સાથે મળીને હાજી. મને વરદાન આપી દે, મને તું સાર આપી દે, મને વરદાન આપી દે, મને તું સાર આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, મને વરદાન આપી દે, મને તું સ્થાન આપી દે, મને વરદાન આપી દે, મને તું સ્થાન આપી દે. ધીમી ધીમી તાળી. જ્યાં નથી જીવન, બધા સાથે. હું જીવું છું એ જગતમાં જ્યાં જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન, દિલ રૂબાના તારનું જોડાણ સાધી દે, દિલ રૂબાના તારનું જોડાણ સાધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. બધા સાથે હાજી. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, મને વરદાન આપી દે, મને તું સ્થાન આપી દે, મને વરદાન આપી દે, મને તું સ્થાન આપી દે. મતલબી સંસારનું જોડાણ કાપી દે, મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. બધા સાથે હાજી. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, મને વર એક તાળી બધાની. જી દે મને તું સ્થાન આપી દે, મને વરદાન આપી દે, મને તું સ્થાન આપી દે, તું મને ભગવાન એક વરદાન આપી.
અંજલિ તાજો મારું જીવન અંજલિ તાજો જીવન અંજલિ તાજો મારું જીવન અંજલિ તાજો જીવન અંજલિ તાજો મારું જીવન અંજલિ તાજો હા જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુદેવ ટૂંક સમયમાં આપણા સૌની વચ્ચે જ્યારે ગુરુદેવ પધારશે એક ધૂન આપણે બધા સાથે લઈશું જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુદેવ બધા સાથે જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય ગુરુદેવ જય હાથ એક તાળી બધા લાગી સાડી જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય ગુરુદેવ ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુદેવ એકવાર જ્યાં ઉભા થયા છે બધા પોતાના સ્થળે ઉભા થઈશું અને એમનો વિનય કરીશું એક હાથ થી તાળી બદલ વાગી ચાલી જાય એક તાળી વાગી ચાલી જાય તો હે મેરે પ્રાણ ગુરુવર કો હે મેરા પ્રણામ ગણગંબા હો હો ગણગંબા ગણગંબા હો હો ગણગંબા તિન તુમ ના 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 તિન તુમ ના 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 તિન તુમ તિન તુમ તિન તુમ તિન તુમ ના 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 તિન તુમ ના 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 તિન તુમ તિન તુમ પોતાનું સ્થાન લઈશું હેવન ઇઝ હિયર ની શરૂઆત કરતા પહેલા પૂજ્ય આચાર્ય મહાબુદ્ધિ સુરીશ્વરજી મહારાજાને ગુરુવંદન દ્વારા એક આદર અને એક વિનયપૂર્વક આપણે આ ભાવધારાને શરૂ કરીએ આપણે સૌ સાથે સામૂહિક વંદનમાં જોડાઈશું ગુરુવંદન આદેશ આપશોજી ઈચ્છામિ ખમાસમણો વંદ્યું જાવણીકાય મતૈન વંદામિ ઈચ્છામિ ખમાસમણો વંદ્યું જાવણીકાય નિસીયાય મતૈન વંદામિ ઈચ્છકા સુવરૈ સુખદપ શરીર નિરાબાદ સુખ સંજમ જાત્રા નિરો છોજી સ્વામી સાતા છેજી ભાત પાણી નો લાભ દેસોજી ઈચ્છામિ ખમાસમણો વંદ્યું જાવણીકાય નિસીયાય મતૈન વંદામિ ઈચ્છા કારણ સંદિશ ભગવાન અભુઠ્યોમિ અભિંતર રાયમ ખમેઉં ઈચ્છમ ખમેમિ રાયમ જંકિંચિ અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિનય વ્યાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાષાય ઉવરી ભાષાય જંકિંચિ મજ્જ વિનય પરિણમ સુમમ વા બાયરમ વા તુભ્યે જાણ અહમ ન જાણામિ તસમ ઈચ્છામિ દુક્કડમ ઈચ્છામિ ખમાસમણો વંદ્યું જાવણીકાય નિસીયાય મતૈન વંદામિ સુખદામા સાહેબજી ઈચ્છામિ ખમાસમણો વંદ્યું જાવણીકાય નિસીયાય મતૈન વંદામિ ઈચ્છા કારણ સંદિશ ભગવાન વાયણા સંદિશ ઈચ્છામ ઈચ્છામિ ખમાસમણો વંદ્યું જાવણીકાય નિસીયાય મતૈન વંદામિ ઈચ્છા કારણ સંદિશ ભગવાન વાયણા લેશું
इच्छम इच्छामि खमा समणो वंदियम जावणिक जाय निसी आय मतेण वंदामि इच्छकारे भगवान बसाई करी वायणा प्रसाद करावसो जी। मंगलाणं च सव्ये सिंबडमं हवै मंगलम जयै जगजीव जोणी वियाण गो जगगुरु जगानंद जगना हो जगबंधु जयै जगपियाम हो भयवं जयै सुजानं भववो तीर्थज राणम अपच्छिमो जयै जयै गुरु लोकानं जयै महापा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। जी साहेब, જેવો ભીતરથી ભારતીય છે, ધર્મ જેનો જૈન છે અને લક્ષ્ય જેનું મોક્ષ છે, એવા શિકાગો જૈન સંઘ યુએસએના શ્રાવક શ્રાવિકાઓને નમસ્કાર, પ્રણામ અને સુપ્રભાતમ સાથે સવારના એક તો વહેલા ઉઠવાનો પ્રોબ્લેમ અને વહેલા ઉઠીને આવ્યા પછી જ્યાં લેક્ચરના મૂળમાં આવ્યા હતા ત્યાં કંઈક હેવન ઇઝ હિયર જેવી કેપ્સ્યુલ પકડાવીને આપને સૌને અહીંયા બેસાડી દીધા અને આપ બેસી ગયા એ બદલ આપનો પણ ધન્યવાદ છે। અને જેઓએ આપણા સૌને કનેક્ટ થવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, આગળની ભાવધારામાં જઈએ પહેલાં હિતેશ સરને હું રિક્વેસ્ટ કરીશ તેઓ આ મંગલ પ્રસંગે પોતાનું ઉદ્બોધન વ્યક્ત કરે। પરમ પૂજ્ય મહાબોધિ શ્રી ઈશ્વરજી મહારાજ સાહેબ, આદિ સાધુગણ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે અમારી એક જ અવાજ ઉપર સવારના અહીંયા ટાઈમ લઈને બધા પધાર્યા છો। મને વિશ્વાસ છે કે આજે તમે બે કલાક અહીંયા જે બી ઇન્વેસ્ટ કરશો, કેમકે તમે લોકો જે એક કોમર્સનું ક્રીમ ક્રાઉડ તમે લોકો છો, તમે લોકો સોસાયટીના ટોપર્સ છો, તમે લોકો સરસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો બનશો જ, પણ લાઈફમાં સીએ ડિગ્રી સિવાય બી તમને એવા બધા ઘણા ઇવેન્ટ્સ બનશે કે જ્યારે તમને આ કદાચ બે કલાક આજે જે ઇન્વેસ્ટ કરો છો ને એ ક્યાંક તમને કામ કરી જશે। અને એ જ ભાવના છે કે ખાલી અમારા સ્ટુડન્ટ્સ સીએ બનશે, કરોડપતિ બનશે, પણ એની સાથે જો થોડી વેલ્યુઝ હશે ને તો લાઈફમાં એક એવા એવા ટર્નિંગ પોઈન્ટ છે ત્યારે અમને યાદ કરશે, કેમકે આ એજે કદાચ આ તમારા માટે ખાલી એક સિમ્પલ વ્યાખ્યાન હશે કે આપણે વ્યાખ્યાન સાંભળી લીધું, પણ બિલીવ મી મારો આ જે લેક્ચર છે એની પાછળ બહુ મોટો સ્વાર્થ છે, કેમકે તમે મારા સ્ટુડન્ટ છો, અમારા સ્ટુડન્ટ છો તમે, એટલે અમે તમને અત્યારે ભલે કદાચ દરેક વસ્તુ ઇમિજિએટ બેનિફિટ ના હોય, પણ અમે ક્યારે ને ક્યારે સર્ટેન ઇન્ટરવલ્સે આવા લેક્ચર્સ વિચારીને રાખીએ છીએ। અને જે ગુરુ ભગવાન છે એમનું જીવન એ ધરતી પરના રત્નો છે, એટલે મને એ બી સ્વાર્થ છે કે મારા સ્ટુડન્ટ્સને, અમારા સ્ટુડન્ટ્સને એમના આશીર્વાદ મળે। એટલે સીએ જેવી કેરિયર જે તમે લોકો કરી રહ્યા છો, જ્યાં તમને ક્યારેક ફ્રસ્ટ્રેશન, ક્યારેક ડિસએપોઇન્ટમેન્ટ એવી બધી બી તમારી મોમેન્ટ્સ આવશે, અને એ મોમેન્ટ્સમાં ગુરુદેવના આશીર્વાદ અને એમના શબ્દો અને એમના વ્યાખ્યાન અને એમની વાણી તમને કામ કરી જશે, એ જ મેઇન પર્પઝ છે। ગુરુદેવ આપનો ખૂબ ખૂબ અમારા ઉપર ઉપકાર છે, આપ સમય નીકાળી અને અમારે ઇન્સ્ટિટ્યૂટ પર વધારો છો અને અમારા બાળકોને આપના અંતરના આશીર્વાદ આપો છો, અને આપ સર્વે શ્રાવક શ્રાવિકાઓ આપ બી વધાર્યા છે, આપનો બી આભાર છે નવકારમાં વધારવા બદલ, થેન્ક યુ। ભાવધારાને આગળ વધારતા એટલે અમારા સીએના સ્ટુડન્ટ્સને હેવન ઇઝ હિયર એવું જ લાગતું હતું કે આઈસીએ વાળા જો સીએની ડિગ્રી આપી જાય તો આપી દે તો સ્વર્ગ અહીંયા જ છે અમારા માટે। પણ આના સિવાય પણ જીવનમાં ઘણું બધું છે, અને ત્યારે કવિ શ્રી રાજેશભાઈ વ્યાસ મિસ્કિનની ચાર પંક્તિથી આગળની ભાવધારાને વધારવા માંગુ છું। ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, ને જીવનમાં એકાદ સારો મિત્ર હોય પૂરતું છે।
આવ હાથ મિલાવ હોય ભલે ગંદો ગેલો, આવ હાથ મિલાવ હોય ભલે ગંદો ગેલો, માણસ ભીતરથી પવિત્ર હોય એટલું પૂરતું છે. એ પવિત્રની સાધના દ્વારા પરમાત્મા સુધી પહોંચાડે એ જીન શાસન છે. અને જીન શાસનને બહુ થોડાક શબ્દોમાં કહેવું હોય તો શું છે કે મરીચીને મહાવીર બનાવે એ જીન શાસન છે, ઇન્દ્રબુતિને ગૌતમ સ્વામી બનાવે એ જીન શાસન છે, ખામેમી મિચ્છામી વંદામીનો નાદ આપે એ જીન શાસન છે, ભક્તિ મૈત્રી શુદ્ધિ અને શૌર્યનો સાદ આપે એ જીન શાસન છે, મને અને તમને સૌને ભગવાન બનવાનો અધિકાર આપે એ જીન શાસન છે, અને ડિપ્રેશન અને ટેન્શનના યુગમાં પણ હેવન ઇઝ હિયર એવી જડીબુટ્ટી આપે એ જીન શાસન છે. અને એ જીન શાસન જ્યારે પરમાત્માને વૈશાખ સુદ દસમના દિવસે રુજુવાલિકા નદીના કિનારે ગોદોહિકા આસનની અંદર જ્યારે કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પરમાત્મા પ્રથમ દિવસના 48 મિનિટની અંદર એને પૂર્ણવિરામ મૂકીને મધ્યરાત્રિએ વિહાર કરીને બીજા દિવસે વૈશાખ સુદ 11 ના દિવસે ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ અને ચંદનમાલા મૃગાવતીજી આદિને દીક્ષા આપીને શાસનની સ્થાપના કરે છે, એટલે કે વૈશાખ સુદ દસમે મારા અને તમારા જેવા 1000 શ્રાવક અને શ્રાવિકા બનવા તૈયાર હતા પણ કોઈ સાધુ બનવા તૈયાર નહોતું, માટે શાસનની સ્થાપના એક દિવસ પાછળ થઈ અને આજે એવા સાધુ ભગવંત સાથે આપણાને કનેક્ટ થવા મળે છે. બહુ 4 લીટીમાં સાધુ એટલે કોણ, સાધુ ભગવંત એટલે કોણ, કોઈ જે પોતાના માટે જીવન જીવે ને એને સ્વાર્થી કહેવાય, જે પોતાના માટે જીવન જીવે ને સ્વાર્થી કહેવાય, જે પરિવાર માટે જીવન જીવે ને સ્વજન કહેવાય, જે સમાજ માટે જીવન જીવે ને સજ્જન કહેવાય, જે દેશ માટે જીવન જીવે ને શહીદ કહેવાય, અને સર્વજીવોના કલ્યાણ માટે જીવન જીવે ને સાધુ કહેવાય છે. અને પંચમ પદથી તૃતીય પદની સફર સુધી આચાર્ય પદ પર જે આરૂઢ થયા છે, લગભગ 150+ મા બાપને ભૂલશો નહીં ના જેને પ્રવચન આપ્યા છે, આપણા સૌ કેરેક્ટરનું સરસ રીતે નિર્માણ કરી શકીએ, સમ્યક દર્શન સમ્યક ચારિત્રની સમ્યક જ્ઞાનની આરાધના કરી શકીએ, એ માટે જ આજ અમદાવાદના વિસ્તારમાં પાલડીની અંદરમાં સુકૃત સેન્ટરની ભેટ આપીને જીવનમાં સુકૃતને કેન્દ્રમાં કેવી રીતે રાખવું એ ભેટ આચાર્ય મહાબુદ્ધિ સુરીશ્વરજી મહારાજાએ આપણાને આપી છે. ત્યારે એ જ નૌકારની અંદર પંચ પરમેષ્ટી સમાઈ જાય એવી જ રીતે માણસની અંદર કરિયરની સાથે કેરેક્ટરનું કેવી રીતે બિલ્ડઅપ થાય, શિક્ષણ સાથે સંસ્કરણ કેવી રીતે મળે, એવું શિક્ષણ અને સંસ્કરણનું કોચિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટ એટલે નૌકાર ઇન્સ્ટિટ્યૂટ અને એનો ઓનર એટલે હિતેશ સરનો આ ક્ષણે ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર શિકાગો જૈન સંઘ વતી. અને અમે સૌ માનીએ છીએ કે આપે અમને કનેક્ટ થવાનું એક પ્લેટફોર્મ આપ્યું. એક દિવસ મથુરના ઘરે ગેસ્ટ આવ્યા, અને એના પપ્પાએ એમ કીધું કે મહેમાન માટે કંઈક લઈ આવ. મથુરના ઘરે ગેસ્ટ આવે અને કીધું મહેમાન માટે તું કંઈક લઈ આવે, એટલે મથુરે શું કર્યું, મહેમાન માટે ટેક્સી લઈ આવ્યો. હજુ છે ને બધા જાગશે એમ એમને ખબર પડશે આ વસ્તુ. એટલે એવી જ રીતે શિકાગો જૈન સંઘને 25 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે શિકાગો જૈન સંઘ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ગુરુના સત્સંગથી જીવનમાં આનંદનો રંગ આપણા સમક્ષ લઈને આવી છે. આ ક્ષણે લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ઢોલકિયા સ્ટુડિયો, ભરતભાઈ ઢોલકિયા અને સપનભાઈ ઢોલકિયાને ધન્યવાદ આપવા માંગીએ છીએ કે આપણા સૌને કનેક્ટ કર્યા, અને સાથે સંગીતકાર શ્રી મેહુલભાઈને પણ ધન્યવાદ આપવા માંગીએ છીએ કે જેઓએ આપણા સૌને એક સંગીતના માધ્યમથી કનેક્ટ કર્યા છે. ત્યારે અંતે ગુરુદેવને રિક્વેસ્ટ કરીએ કે હેવન ઇઝ હિયર ક્યાં છે એ બતાવો પહેલા, એના પહેલા એક નાનકડી 4 પંક્તિ મૂકું છું કે હું અને સમય બંને છીએ એક સરખા, હું અને સમય બંને છીએ એક સરખા, એ મારું નથી માનતો ને હું એનું નથી માનતો, જીવનમાં એવા બહુ સંબંધ ઓછા છે કે જેને નિભાવવા માટે વિધિની જરૂર પડે, કોઈ વિધિની જરૂર ના પડે, અને મારે તમને આજે યાદ કરવા માટે કોઈ તિથિ કે તારીખની જરૂર ના પડે. સમાવું છે જ્યારે એક માટલીની અંદર, ત્યારે 2 ગજ જગ્યાનું શું કામ છે, સમાવું છે એક માટલીની અંદર એટલે એક નાનકડા હૃદયની અંદર ત્યારે 2 ગજ જેટલી જગ્યાનું શું કામ છે. હે માનવ તું કર બધું, હે માનવ તું કર બધું, ખબર ના પડે માં પડ નહીં અને તું કોઈને નડ નહીં. કારણ કે
આ વિશ્વમાં પૈસાના કારણે તો 1% દુઃખી છે, કારણ કે આ વિશ્વમાં પૈસાના કારણે તો 1% દુઃખી છે, પણ સમજણના કારણે આખું 99% વિશ્વ દુઃખી છે. ત્યારે સમજણ દ્વારા આ ડિપ્રેશન, આ ટેન્શન આદિ સદગુણોને સમજણથી કેવી રીતે લાવી શકાય, અને જ્યાં વર્લ્ડમાં પોપ્યુલેશન વધે છે એટલે માણસની જનસંખ્યા વધે છે અને માણસાઈની સંખ્યા ઘટે છે, એવા સમયની અંદરમાં માણસાઈનો સુકાળ જે પ્રવૃત્ત કરે છે આચાર્ય વિજય મહાબોધિ સુરીશ્વરજી મહારાજા છે. અને બસ સ્વર્ગ જીવનમાં ક્યારે આવે કે જીવનમાં ક્યાં કનેક્ટ થવું ને ક્યાં ડિસકનેક્ટ થવું, જીવનમાં ક્યાં ટર્ન લેવો ને ક્યાં યુટર્ન લેવો, જીવનમાં ક્યાં યસ કહેવું ને જીવનમાં ક્યાં નો કહેવું, જીવનમાં ક્યાં બોલવું અને જીવનમાં ક્યાં મૌન રહેવું, અને શું જાતે કરવું અને શું જતું કરવું ને આવડી જાય એટલે સ્વર્ગ અહીંયા જ છે. બસ તો વિનંતી કરીએ ગુરુદેવને કે હેવન ઇઝ હિયર, તો સ્વર્ગ ક્યાં છે, એના માટે અમારે શું કરવું પડે અને સ્વર્ગમાં અમે પ્રવેશ કેવી રીતે પામી શકીએ. વિનંતી કરીએ પ્રવચન શિખર આચાર્ય વિજય મહાબુદ્ધિ સુરીશ્વરજી મહારાજાને કે હેવન ઇઝ હિયરના એ ભાવધારામાં લઈ જઈને સ્વર્ગ ક્યાં છે એમને બતાવે. વિનંતી કરીએ આચાર્ય વિજય મહાબુદ્ધિ સુરીશ્વરજી મહારાજા વર્ષો વર્ષો વર્ષો. તમે કદાચ આ વર્ષે ફર્સ્ટ ટાઈમ આવ્યા હશો, હું ત્રીજી વાર આવું છું. લાસ્ટ યરથી હું પણ નૌકાર સાથે જોડાયો છું. તમે તો 3-4 વર્ષની અંદર તમારી સીએ સીએસ જે પણ ડિગ્રી લેવી છે લઈને છૂટા થઈ જશો. મને હિતેશભાઈ ને ઉર્વિશભાઈ કીધું છે કે તમારે લાઈફ ટાઈમ અહીંયા જોડાયેલા જ રહેવાનું છે. ધે આર ઓલ યોર ટીચર, બટ એજ્યુકેશનલ ટીચર. વી આર યોર ટીચર બટ સ્પિરિચ્યુઅલ ટીચર. અને યાદ રાખજો, સ્ટુડન્ટ હંમેશા આગળ વધતો હોય છે, ટીચર ત્યાં ને ત્યાં જ હોય છે. અન્ડરસ્ટુડ? છોકરાએ એના પપ્પાને કીધું, પપ્પાએ પૂછ્યું, બેટા રિઝલ્ટ? પપ્પા બધા પાસ, એક ના પાસ. કોણ ના પાસ? અમારા ટીચર ના પાસ. અમે 5th માંથી 6th માં જશું, ટીચર 5th માં ને 5th માં જશે. પણ અમને આનંદ છે, નૌકારની સાથે જો લાઈફ ટાઈમ કનેક્ટ રહેવાનું મળતું હોય તો. આજ સુધી તો નૌકારના સ્ટુડન્ટ્સને અલગ અલગ સબ્જેક્ટ ઉપર પ્રવચન આપવા આવ્યો, આજની વાત અલગ છે. આજ કહીં પે નિગાહ હે ઓર કહીં પે નિશા, કંધા તુમારા રખેંગા ઓર ગોલી શિકાગો કે ઉપર છોડુંગા. અત્યારે શિકાગોની અંદર ફ્રાઈડે ઇવનિંગ નાઇટની સ્ટાર્ટ થઈ રહી છે અને ત્યાં લગભગ 300-400 અમારા જૈન બંધુઓ બહેનો પ્રવચન સાંભળવા એકત્રિત થયા છે. લાસ્ટ યર એપ્રિલથી તેઓ મારી પાછળ પડ્યા હતા. ગયા વર્ષે બધું ગોઠવાયું, પણ અચાનક મારે વિહાર કરી નડિયાદ જવું પડ્યું. પ્રોગ્રામ કેન્સલ ન કહેવાય, પોસ્ટપોન કહેવાય, પોસ્ટપોન રહ્યો. અને આ વખતે ફરી એકવાર નૌકારના આ સ્ટુડન્ટ્સની સામે કદાચ તમારું લક જોર મારતું હશે. લાસ્ટ યર કદાચ મેં કર્યું હોત તો તમે લોકો હોત ખરા? ના હોત. તમે 12th ની એક્ઝામ આપી અને ટેન્શનમાં ઘરે બેઠા રહ્યા હોત. એપ્રિલમાં તો હજી રિઝલ્ટ ના આવ્યું હોય ને, એ આવી જાય ના. તમે રાતના સપનામાં જોતા હોત કે રિઝલ્ટ દેખાય છે, ક્યાંક લાલ સર્કલ મારેલા છે, પણ બટ યુ આર લકી. સો મારા માટે, ફોર મી, કે તમે બધા પાસ થઈ આજે અહીંયા આવ્યા છો. સૌથી પહેલા તમને તો સાથે રાખીશ જ. આપણું પ્લેન હવે શિકાગો તરફ જઈ રહ્યું છે. બધા પોતાના બેલ્ટ બરાબર બાંધી લેજો. અને લગભગ 1.5 કલાક શિકાગો માટેનું આ પ્રવચન છે. તમારા માટે પણ એટલું જરૂરી છે. અને મારા હિતેશ સરનું કહેવું છે, અમારા સ્ટુડન્ટ્સ આટલા અર્લી મોર્નિંગ તમે કેટલા સીધા સાદા. હા, તમારા મા બાપને કહું તો માને ખરા? એક એકની કુંડલી જો તમારા પેરેન્ટ્સની પાસે કઢાવો તો કહેશે રેવા દો રેવા દો, અહીંયા કેવા ચાલે છે અમને ખબર છે. આ બધા તમારી આગળ જ સીધા છે, બાકી ઘરે આવ્યા પછી કેવા આડા થઈ જાય, હોરિઝોન્ટલ.
અને એમાં પાછા હોરર. આ છતાં પણ આ ઇન્સ્ટિટ્યૂટ નો પણ એક પ્રભાવ, સત્સંગનો એક પ્રભાવ છે કે તમે આટલા અર્લી મોર્નિંગ આવી ગયા. તો તમારા માટે પણ મારે થોડીક મિનિટ્સ આપવી છે. શરૂઆત આપણે હેવન ઇઝ હિયર આજનો સબ્જેક્ટ છે. બહુ સરસ, મને ઉર્વિશભાઈ જયારે મળવા આવ્યા મને કે કયો સબ્જેક્ટ, મેં કીધું હેવન ઇઝ હિયર. મને કે હિયર મીન્સ વેર, હિયર એટલે ઇન્ડિયા કે હિયર એટલે શિકાગો? મેં કીધું એ તો તમે ત્યાં આવશો ને ત્યારે ખબર પડશે. તો આ જે તમારી સામે મૂકવું છે, હેવન ઇઝ હિયર. વત્સ કિંચન ચલ સ્વાંતો ભ્રાંતવા ભ્રાંતવા વિશિદશી નિધિમ સ્વસન નિધાવે સ્થિરતા દર્શયિષ્યતિ. ઇન્ડિયાના ચાર યુવાન ભેગા થયા, ચારે જણે નક્કી કર્યું કે ઇન્ડિયાની અંદર આપણો પ્રોગ્રેસ નહીં થાય. દેશમાં ચારે બાજુ વિકાસ વિકાસ વિકાસની વાત થાય છે, પણ આપણો પ્રોગ્રેસ નહીં થાય. આપણે પ્રોગ્રેસ જો કરવો હોય તો ક્યાં જવું પડશે? ક્યાં? સીધું શિકાગો. તમને તો જાણે આજે એમ જ છે કે હું બધાને અહીંથી રિયલમાં શિકાગો લઈ જવા. અચ્છા, એટલે આટલા વહેલા આવ્યા છો? એ ચારે જણાએ નક્કી કર્યું કે આપણે અમેરિકા જઈએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુએસએ જઈએ, કંઈક આપણી જિંદગી આપણી લાઈફ બની જાય. ચાર યુવાનો પૈસાની ગમે ત્યાંથી સગવડ કરી અને ફ્લાઇટમાં પહોંચ્યા યુએસ. 50 સ્ટેટ, આટલા વિશાળ અમેરિકામાં આપણે ક્યાં રહેશું? ચલો શિકાગોમાં જઈએ. અને એમણે વિચાર કર્યું કે આપણે ચાર જ દોસ્તો છીએ એટલે કોઈ એપાર્ટમેન્ટ ખરીદીને નથી લેવું, કોઈ ભાડે જો મળી જાય ને એમાં પણ જો એકદમ હાઈરાઈઝ બિલ્ડિંગના ટોપ ફ્લોર ઉપર મળી જાય તો મજા આવી જાય. દુબઈ જાવ તો ક્યાં જાવ? એમ્પાયર, સો માળનું એક એમ્પાયર જોયું અને એમાં નક્કી કર્યું કે આપણે સો મે માળે રહેવું છે. રેન્ટ ઉપર એ લોકો એક ફ્લેટ લઈ લીધો અને ચારે દોસ્તો કામે લાગી ગયા. જોબ મળી ગઈ. મંડે ટુ ફ્રાઈડે એ લોકોની જોબ ચાલે. ઇન્ડિયામાં હજી સેટરડે સન્ડે બધે ચાલુ નથી થયા, યુએસએ માં સેટરડે એન્ડ સન્ડે. આજે સેટરડે છે ને, આપણો સેટરડે છે, એમનો ફ્રાઈડે છે. સેટરડે અને સન્ડે, સેટરડે ટોટલી આરામ રેસ્ટ કરવાનો, સન્ડે ના ફરવાનો, સવારથી સાંજ સુધી જલસા કરવાના. ચારે મિત્રોના મહિનાઓ પસાર થઈ રહ્યા છે. રૂટીન મુજબ સોમથી શુક્રવાર, મંડે ટુ ફ્રાઈડે જોબ કરવાની, સર્વિસ કરવાની, દિલ દઈને કામ કરવાનું, પ્રોગ્રેસ કરવો છે, કંઈક કમાવવું છે, કંઈક બનવું છે, અને પછી ઇન્ડિયા જઈને આપણે આપણા પેરેન્ટ્સને સુખી કરવા છે. એક દિવસની વાત, સેટરડેના ટોટલી આરામ કરીને સન્ડેના એ લોકોએ પ્લાન બનાવ્યા, સવારે વહેલા ઉઠીને નીકળવું છે ફરવા માટે. બે ચાર વર્ષની અંદર તો પાછા આપણે ઇન્ડિયા જવું છે. હવે ઇન્ડિયા જતા પહેલા આખું અમેરિકા જોવું તો છે, એટલે આપણે કંઈક પ્લાન બનાવીએ. ટોટલી પ્લાન બનાવી દીધો. સવારથી અમે નીકળી ગયા, ખૂબ ફર્યા, ખૂબ ફર્યા, ખૂબ ઘણી બધી જગ્યાએ જોવાનું જોયું, જમવાનું જમ્યા, અને એમ કરતા 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 ઘરે આવતા 12 બાય કાર. પોતે કાર લઈ લીધી છે. બાય કાર જેવા પોતાના એપાર્ટમેન્ટ પાસે આવ્યા. ચારે જણા કીધું, દોસ્ત બહુ થાકી ગયા છે, સખત ઊંઘ આવે છે, હવે તો સીધું જ આપણે ફ્લેટમાં જઈ સુઈ જઈશું. ઓકે ઓકે. એપાર્ટમેન્ટમાં એન્ટ્રી મારીને લિફ્ટ વાળા પાસે ગયા. લિફ્ટ વાળો સૂતો, 12 વાગે તો સુયે. ઉઠાડ્યો, ભાઈ અમને જલ્દી હવે તું પહોંચાડ, ત્યાં જવું છે, 100 ફ્લોર સોમે માળ. એને ઊંઘમાં ને ઊંઘમાં જવાબ આપ્યો કે લિફ્ટ બગડી ગઈ છે, લિફ્ટ ચાલે એમ નથી. રાતના 12 તો ઓલરેડી વાગ્યા હતા, એમાં બીજા 12 વાગ્યા.
ચારે જણે નક્કી કર્યું હવે શું કરવાનું, વિચારવા પડે, વિચારમાં પડ્યા શું કરીએ આપણે, ગેરેજમાં તો સુવાય નહીં, સોમે માળે પહોંચવું તો જરૂરી છે, આપણા ફ્લેટમાં આપણા બેડ ઉપર સૂઈએ તો જ આપણને ઊંઘ આવે. ભાઈ નહીં થાય ચાલુ, હમણાં નહીં થાય, ના પાડીને તમને હવે તમે સુઈ જાવ ને મને સુવા દો, મનમન તો આજે સુવા મળ્યું, લિફ્ટ બગડે ત્યારે તો અમને હુવા મળતું હોય. ચારે એ અંદર અંદર ડિસ્કસ કરીને નક્કી કર્યું એક કામ કરો, આપણે પહોંચવું છે તો ટાઈમ પાસ તો કરવો જ પડશે અને પગે ચાલીને જ ચડવું પડશે. તમારા ફ્લોર, તમે ફિફ્થ ફ્લોર સિક્સ ફ્લોર પર રહેતા હો તો આખા દિવસમાં એક વાર તમે વિધાઉટ લિફ્ટ ઉપર જાઓ ખરા, વિધાઉટ લિફ્ટ એટલે ટાઈમ પાસ કરવા માટે નહીં. ખરેખર કહું છું કે સાવ લિફ્ટને પરાધીન નહીં રહ્યો, થોડીક તમારા પગને પણ ટ્રીટમેન્ટ આપો. આજે કદાચ આપી હશે ને તો આવતીકાલે લિફ્ટ બગડી હશે તો તમે પ્રેમથી સડસડાટ ચડી જશો. તમારી તકલીફ એ છે તમે બિલકુલ પરાધીન થતા ગયા છો, નીચે ઉતરો તમારું બાઇક તૈયાર છે, તમારું સ્કૂટી તૈયાર છે, તમારી એક્ટિવા તૈયાર છે, કાંઈ નહીં તો તમારા ખિસ્સામાં રૂપિયા છે, રિક્ષા તૈયાર છે, અડધા કિલોમીટર સુધી પણ તમે ચાલવા તૈયાર નથી. તમે કેટલી જગ્યાએ પરાધીન છો, પગ માટે તમે વેહિકલને પરાધીન છો. હજી આગળ કહો, આ બધા વગર ચાલે, ઘરેથી બહાર નીકળો ત્યારે સેના વગર ન ચાલે. ખિસ્સામાં પાઉચ છે કે નહીં, પાઉચમાં પૈસા છે કે નહીં એ ચેક નહીં કરજો, પણ ખિસ્સામાં મોબાઈલ છે કે નહીં, તમે એમ જ માનો છો મોબાઈલ છે તો બધું છે, મોબાઈલ નથી તો. કાજલ ઓઝા એક ઠીકાણે બહુ સરસ વાત લખી કે આજની યંગ જનરેશન માટે મોબાઈલ એટલે એની બોડીનો એક સ્પેર પાર્ટ થઈ ગયો છે. ઘરેથી નીકળો ને હાથ નીકળી જાય તો, હાથ નીકળી જાય ચાલશે, મોબાઈલ જેવો રહેશે. તમે ઇન્સ્ટિટ્યૂટની અંદર આવી જાઓ, ક્લાસ ચાલુ થાય ને અચાનક તમને યાદ આવે ને, ટીચર ભલે તમને ભણાવતા હોય પણ તમારા હાથ આગળ પાછળ કેમ કેમ, આટલી હદે તમે એને પરાધીન છો. કાલિદાસે બહુ સરસ વાત લખી છે, વિદ્યાર્થીન કુત સુખમ, સુખાર્થીન કુત વિદ્યા. ભણવું જ છે એ શારામ અત્યારે બાજુ પર મૂકી દો, વિદ્યાર્થીન કુત સુખમ બધું બાજુ પર, સુખાર્થીન કુત વિદ્યા. અને જો તમારે જલસા જ કરવા છે તો પછી બાપાના રૂપિયા બગાડવાનું બંધ કરો. બીપીએલ છો, પરણે નહીં ત્યાં સુધી બીપીએલ ને, પરણ્યા પછી એસપીએલ થઈ જાય. ચારે જણાએ વિચાર કર્યો કે ટાઈમ પાસ કરવા માટે શું કરશું, ને એમાં એકને વિચાર સૂજો, એને કીધું એક કામ કર, આપણે ચાર જણા છીએ, 25-25 માળ વેચી લ્યો. વેચી લ્યો એટલે એટલે એમ કે પેલા 25 માળ સુધી તારે સ્ટોરી સંભળાવવાની, બીજા 25 માળ સુધી તારે સ્ટોરી સંભળાવવાની, ત્રીજા 25 સુધી તારે, અને ચોથા 25 માં માર. ઓકે, ચડવાનું શરૂ થયું, બીજે પેલા જણે પેલા ફ્રેન્ડ એની સ્ટોરી સ્ટાર્ટ કરી, સડસડાટ 5, 10, 15, 20, 25, 26, 27, 30, 32 માળ સુધી ખેંચી ગયો. 32માં માળેની સ્ટોરી પૂરી થઈ, બીજાને કીધું તું સ્ટાર્ટ કર, બીજાને થયું હમ ભી કિસી સે, એને 32 તો આપણે 33, 65 માળ ચડી ગયા. હવે કેટલા બાકી રહ્યા, ત્રીજો કે અપુન ભી ઇસે કમ નહીં, બોલાય 32, એને 33 તો આને 34, 34 માળ એટલે ટોટલ કેટલા ફ્લોર થયા, 99. હવે કેટલા બાકી રહ્યા, ત્રણેય જણાએ ભેગા મળીને ઓલાની ગળછી પકડી, જો દોસ્ત અમારા વાદે તું નહીં ચડતો, કે આ લોકો 32, 33, 34 તો હું 35, હવે માળ જ એક બાકી રહ્યો છે, પછી ટેરેસ છે, પછી કઈ સ્ટોરી ચલાવવાની નથી, એક માળ ની સ્ટોરી. બોલાય કીધું ઓકે, મારી એક માળ ની નથી, એક સ્ટેપ ની સ્ટોરી છે, ઓનલી વન સ્ટેપ એન્ડ ફિનિશ માય સ્ટોરી. એટલે જો દોસ્ત આપણે ચડી તો ગયા 99 માળ, એક જ માળ બાકી છે, અને અત્યારે મને યાદ આવ્યું આપણો જે સોમા માળનો ફ્લેટ છે ને એની ચાવી
નીચે ગેરેજમાં જે ગાડી છે એની અંદર ચાહે ઇન્ડિયામાં રહેતા હો કે ચાહે અમેરિકામાં રહેતા હો ચાહે જાપાનમાં રહેતા હો ચાહે ઓસ્ટ્રેલિયામાં રહેતા હો ચાહે જર્મનીમાં રહેતા હો દુનિયાની કોઈ પણ જગ્યાએ તમે તમારી જાતે સ્વર્ગમાં છું એમ માનતા હો તો ભૂલી જાઓ. અત્યારની તમારી પોઝિશન એવી છે તમે ક્યાં છો ને તમને જ ખબર નથી. યુ ડોન્ટ જજ, તમે પોતે જજ નથી કરી શકતા કે અમે ક્યાં છીએ. સુખ તમારે જોઈએ છે ખરું, સ્વર્ગ તમારે જોઈએ છે ખરું, પણ સુખ અને સ્વર્ગ મળે એની માસ્ટર કી તમારી પાસે છે જ નહીં. તમે આસમાનમાં ઉડી રહ્યા છો ખરા સ્વર્ગમાં જવા માટે, પણ એ આસમાનમાંથી સ્વર્ગમાં જવાના દરવાજા ખોલવાની માસ્ટર કી નીચે ગેરેજમાં રહેલી ગાડીની અંદર છે. આજે તમને ચાવી આપી છે. આ ચાવી વગર કદાચ તમે મૂન ઉપર કે મંગળ ઉપર જતા રહેશો ને તોય તમે દુઃખી છો, એવું મત માનજો. મને એવું લાગે છે કે વર્તમાન કાળના લોકોની એવી એક માન્યતા, બિલીફ, એક એવી માન્યતા છે કે જીવનની અંદર ચિકાર પૈસો હોય, એક સરસ મજાની પોસ્ટ મળી ગઈ હોય, અને નંબર 3 બ્યુટીફુલ બોડી, હેલ્ધી બોડી હોય, તમારા જેવો સુખી આ દુનિયામાં બીજો કોઈ. આવી જો માન્યતા હોય તો એ માન્યતા માન્યતા નથી, ભ્રમણા છે, ભ્રમ જ, ડાઉટ. સુચિકાર પૈસો મળે એટલે તમે તમારી જાતને સ્વર્ગમાં છો એવું માની શકો ખરા? રેવા દો, પૈસો આવ્યા પછી કેવા દો મને સૌથી વધારે ટેન્શન આવે છે. એમ આઈ રાઈટ? જેમ પૈસો વધ્યો છે એમ સુખ વધ્યું કે ટેન્શન વધ્યા છે? પૈસા એ તમને તમારા જીવનની અંદર ચિકાર ટેન્શન આપે છે. તમને કહું, અરબો અને ખરબો પતિ હોય એના ઘરની અંદર બધું જ હોય, પાણી માગે ને દૂધ હાજર થતું હોય, એક્ટિવા માગે કે બાઇક માગે અને BMW હાજર થતી હોય, આનાથી વધારે બીજું સુખ કયું કહેવાય? આનાથી મોટું સ્વર્ગ કયું કહેવાય? પણ એવા શ્રીમંતના ઘરની અંદર જન્મેલો છોકરો જો મેન્ટલ રિટાયર હોય, એ BMW, એ દૂધપાક, એ AC, એ ફાર્મ હાઉસ, શું કરવાનું? લોહી પીવાનું? ચિકાર પૈસો હોય, છોકરો મેન્ટલ રિટાયર હોય, છોકરીને પરણાવ્યા પછી 6 મહિનામાં ડિવોર્સ લઈને જો પાછી આવતી હોય અને પોતાની વાઈફ કોઈક બીજાની સાથે જો લફડું કરતી હોય તો એ શ્રીમંતનો પૈસો, એ શ્રીમંતનો બંગલો એને ખાવા માટે થતો હોય છે. પૈસાની સાથે શ્રીમંતતાની સાથે ટેન્શન છે. નંબર 2, કદાચ કોઈ મોટી પોસ્ટ મળી ગઈ હોય, સત્તા જુઓ છો ને તમે અત્યારે પોલિટિશિયનોની, 4 મહિનાથી તમે જોતા આવ્યા છો ને, ચાહે ન્યૂઝમાં, ચાહે ન્યૂઝ પેપરમાં, ચાહે ચેનલોની અંદર, આ સત્તા ખાતર અચ્છા અચ્છા લોકો પણ કેટલા નીચે ઉતરી જાય, ઉતરે છે કે નથી ઉતરતા? કેવા કેવા બ્લેમ મૂકતા હોય છે, કેવા કેવા જંગો ખેલાતા હોય છે, કેટલાના મોત થતા હોય છે, સત્તા એની સાથે મોત થયા. ખાલી આજનું નહીં, આ દેશનો અને આખા વર્લ્ડનો તમે છેલ્લા 500 વર્ષનો ઇતિહાસ જો તપાસશો, સત્તાથી મોટા ભાગના મોત સિવાય બીજું કાંઈ નથી. ખબર છે, જ્યોર્જ કેનેડી, USA નો પ્રેસિડેન્ટ, કેટલો સ્માર્ટ, કેટલો હેન્ડસમ, મેરિલિન મોનરો જેની પાછળ પાગલ બની શકે આવા જ્યોર્જ કેનેડી પણ શું કર્યું હતું છેલ્લે? જરા હિટલર માટે શું થયું તું બોલશો? જરા નેપોલિયન બોનાપાર્ટ, કેવો ફ્રાન્સનો સમ્રાટ કહેવાતો હતો, એક ઓર્ડર કરે અને એના સૈનિકો કૂદી પડે, આવો જબરજસ્ત સત્તાનો માલિક કહેવાતો નેપોલિયન, છેલ્લે ગોળી મારી ખતમ થઈ ગયો. સ્ટેલિનનું નામ સાંભળ્યું? સ્ટેલિન, આ સ્ટેલિન એટલો ડર હતો, એટલો ડર હતો, રોજ રાત્રે સુવા માટે દર કલાક એના બેડરૂમ ચેન્જ થતા હતા, એની ડમી મૂકા દીધી, એને ડર હતો મને કોઈ મારી નાખશે. સત્તા એની સાથે મોત જોડાયેલી છે. એવરી આર એનું બેડરૂમ ચેન્જ થયા કરે, ડમી મુકાયા કરે, આ સ્ટેલિન હતો. અને એથી આગળ
પરદેશની વાત છોડો, આપણા દેશની વાત કરો, ક્યાં હુઆ ગાંધી કો ક્યાં હુઆ, ખતમ. ઇન્દિરા ગાંધી ખતમ, અને રાજીવ ગાંધી બાપુ જેવા સ્વર્ગમાં પહોંચ્યા, અને એની પાછળ પાછળ ઇન્દિરાજી આવ્યા. ઇન્દિરાજીએ બાપુને કીધું, બાપુ આપકા દેશ પ્રોગ્રેસ કે અંદર જારી હૈ, આપકો સિર્ફ તીન હી ગોલી મારી થી, મુજ પર તો પૂરી સ્ટેન ગન ઉતારી હૈ. આ વિકાસ બાપુને ખાલી 3 ગોળીથી ખતમ કરવામાં આવ્યા. મને પૂરી સ્ટેન ગન જેમાં 32 ગોળી હોય, 32 ગોળી ધાય 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 કરીને ખતમ કરી નાખવામાં આવ્યા. અને રાજીવ તો કે મને તો ગોળી એ નહીં, એક જ ગોળાથી પતાવ. સત્તા, શ્રીમંતાઈ, સંપત્તિ એટેન્શન થી જોડાયેલ છે, કનેક્ટેડ છે. સત્તા સેનાથી કનેક્ટેડ છે? મોતથી. અને નંબર 3, જો તમે માનતા હો કે બ્યુટીફુલ શરીર હોય, હેલ્ધી બોડી હોય, સિક્સ પેક, સલમાન ખાન હવે તો બાહુબલી આવી ગયો છે, તમે જો એમ માનતા હો તો મને કહેવા દો કે તમારા હીરો અને હિરોઈન જેને તમે આઈડોલ માનો છો એને કેન્સર થાય કે ના થાય? મનીષા કોઈરાલા થયું, લીઝા રે થયું, અને કોઈ હીરોનું નામ આપશો? ઋષિ કપૂર, એની પહેલા યસ ઇરફાન. ઋષિ કપૂર તો હવે આઉટ ઓફ ડેટ થવા માંડ્યો છે. ઇરફાન તો તમારી સામે હજી ઉગતો કલાકાર હતો. યસ, કર્મ કોઈને છોડતું નથી. તમે કરોડોપતિઓ, તમે કોઈ મોટા દેશના પ્રેસિડેન્ટો, યા તમે કોઈ ક્રિકેટર હીરો કે હિરોઈન હો, તમારું કર્મ ઉદયમાં આવે, કેન્સર પણ થાય, બ્રેઇન હેમરેજ પણ થાય, એક્સિડન્ટની અંદર ખતમ પણ થઈ જાય, થેલેસેમિયા પણ થઈ શકે, શું ના થઈ શકે ઇઝ અ ક્વેશ્ચન. ક્યાં છે સ્વર્ગ? શરીરમાં નથી, સત્તામાં નથી, એન્ડ સંપત્તિમાં તો બિલકુલ. આજે તમારી સામે એવી 3 વાત કરું છું. સ્વર્ગને અહીંયા ઉતારવું છે કે આપણે સ્વર્ગમાં જવું? જલ્દી અહીંયા ઉતારવું છે. તમે તો જાણે આમ પતંગને જેમ નીચે ઉતારીએ એ રીતના આમ સ્વર્ગ નીચે આવી જાય. એક છોકરીના મેરેજ થવાના હતા, તો એના સસરાએ પૂછ્યું છોકરીના બાપને, આમ દીકરી કેવી? હો, કોઈ ટેન્શન નહીં. એટલે એ તમારા ઘરે આવશે ને, એટલે તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે, અને ઘરવાળાને સ્વર્ગવાસી બનાવી દેશે. નેક્સ્ટ લાઈફમાં સ્વર્ગ ક્યાં છે? યુ ડોન્ટ નો, રાઈટ? તમને ખબર નથી કે આકાશમાં સ્વર્ગ ક્યાં છે, કેટલા છે, કેટલી જગ્યાએ છે, કેટલા પ્રકારના છે. અમારા જૈન શાસ્ત્રની અંદર બહુ ડિટેલની અંદર દેવલોક કોને કહેવાય, એના કેટલા પ્રકાર છે, ત્યાં કેવા કેવા સુખ હોય, બધી વાતો છે. અત્યારે નથી કરતું, અત્યારે એ ચાલુ કરીશ તો તમે આ સીએ બીએ બધું બાજુ પર મૂકીને મારા ક્લાસ ભરવાના ચાલુ કરી દેશો. અલ્ટિમેટલી તો તમને સુખ જ જોઈએ છે ને, તમને પૈસો જોઈએ છે, તમને પદ જોઈએ છે, તમને પ્રતિષ્ઠા જોઈએ છે, તમને સારો પરિવાર જોઈએ છે. આજે એ જ કહેવા આવ્યું છે. અહીંથી મર્યા પછી સ્વર્ગ ક્યાં છે? યુ ડોન્ટ નો. અહીંયા જ આપણે સ્વર્ગને જો ઉતારી શકતા હોઈએ તો ચેલેન્જ આપીને કહી દેવું જોઈએ, મને આવતા ભાવમાં સ્વર્ગની જરૂર. આજે એવા 3 પોઈન્ટ તમારી સાથે મૂકવા છે, ખાસ કરીને અમારા શિકાગો વાળા ભાઈ બહેનો કે જો ઇન્ડિયા છોડીને યુએસએ વર્ષોથી ગયા છે. ગયા તો છે સુખની શોધ માટે, સ્વર્ગની શોધ માટે, સ્વર્ગ જેવા સુખને મેળવવા માટે. એમને એ જ કહેવું છે, ચાહે તમે અમેરિકામાં હો, ચાહે તમે ઇન્ડિયા પર હો, ચાહે તમે મંગળ પર હો, અરે ચાહે તમે નરકની અંદર પણ ચાલ્યા જાઓ, તમારી પાસે આજે હું જે 3 ચીજની વાત કરું છું એ આવી જાય તો તમે સુખી છો. યુ આર ઇન હેવન. અને આ જો 3 ચીજ નથી તો તમને આ દુનિયાના સારામાં સારા એરિયામાં મૂકી દઉં ને,
તો પણ તમારા જેવો દુખી કોઈ. સાચું બોલો, અમેરિકા જાઓ તમે અને ત્યાંથી પાછા આવો, પછી તમને પૂછે ભાઈ શું લાવ્યા શું લાવ્યા, તમે કહો સનલાઇટ સાબુ લાવ્યો. એ સનલાઇટ સાબુની લાટી લઈને તમને મારવા દોડે કે ના દોડે? કઈ અક્કલ બક્કલ છે? અમેરિકા જાય ને તું સનલાઇટ, આ સનલાઇટ તો અહીંયા મળે છે. આ ભવની અંદર મનુષ્યનો ભવ પ્રાપ્ત કર્યા પછી મારે તમને એ કહેવું છે, એવા ત્રણ વૈભવ તમારી પાસે હોવા જોઈએ, સ્વર્ગ તમારા ચરણોમાં આવે. નંબર વન, બરાબર સાંભળજો, લાસ્ટમાં હું તમારી સામે પ્રશ્નોત્તરી ક્વેશ્ચન આન્સર કરીશ. આન્સર આપશો? સહી આન્સર? અને જે સહી આપશે એને શિકાગોની ટિકિટ એને જાતે લઈ લેવાની. નંબર વન, ઉપરના સ્વર્ગની વાત છોડો, મારે હું જ્યાં છું ત્યાં મારે મારું એટમોસ્ફિયર ને હેવન જો બનાવી દેવું હોય તો નંબર વન, સંસ્કારનો વૈભવ ઉત્પન્ન કરો. સંસ્કાર, વોટ મીન્સ સંસ્કાર? કેશો સંસાર નહીં, સંસ્કાર. સંસ્કાર એટલે શું? અંગ્રેજીમાં જેને તમે કલ્ચર કહો છો, એ કલ્ચર થી પણ જરાક ઉપર જાઓ એને સંસ્કાર. તમને એકદમ સિમ્પલી સમજાવું, સંસ્કાર કોને કહેવાય? તમારા મા બાપને જે ગમે, તમારા વડીલોને જે ગમે એ કરવું, અને તમારા પેરેન્ટ્સને જે ના ગમે એ ના કરવું, એનું નામ સંસ્કાર. સિમ્પલ ડેફિનેશન, વન લાઇનર ડેફિનેશન. મા બાપને ગમે એ કરવું, એમને ના ગમે ના કરવું, એનું નામ સંસ્કાર. હું રોજ ભગવાનના મંદિરમાં જાઉં છું બીકોઝ ભગવાન મારા બહુ ઉપકારી છે. એટલા માટે નહીં, મારા મા બાપે કીધું છે કે આપણી સવાર ભગવાનના દર્શનથી થવી જોઈએ. ઓકે, હું રોજ મારા મા બાપના ચરણોમાં પ્રણામ કરું છું, કારણ કે મારા મા બાપ એમના પેરેન્ટ્સને પગે પડતા હતા, તો મારે પણ એમને પગે પડવું જ છે. હું ઘરેથી બહાર નીકળું, આ તો આજે અમદાવાદમાં છો, પેલા આપણે ગામડામાં રહેતા હતા ને, આપણા વડીલો, આપણા મા બાપ, આપણા બા દાદા, તમને ખબર છે એ લોકો ગામડામાં રહેતા ને તો પાણી ભરવા ક્યાં જતા હતા? કુવા. પાણી કુવામાં ભરવા જાય ઘર માટે, ત્યારે એક એક દેગડું, એક હાંડો, એક તપેલી પાણી ક્યાં નાખે ખબર છે? પશુઓને પીવા માટે હવાડામાં નાખે. કારણ સંસ્કાર. આ બોલ, પશુઓને કોણ ખવડાવશે, કોણ પીવડાવશે? આવી ગરમીની અંદર એ લોકોને પાણી જોઈતું હોય કોણ આપશે? હવે બેઠેલા 400-500-600 સ્ટુડન્ટને કહું છું, તમારી પાસે જો યુનિટી હોય ને, તમારે આ કામ કરવું જોઈએ. તમારું પોકેટ મની તમારા મા બાપ આપે છે કે નથી આપતા? કેટલા આપે છે મારે નથી જોવા, કેમ કે અમે તો એને ટચ પણ નથી કરતા. જૈન સાધુ આ દુનિયાની અંદર એક એવો સાધુ છે કે જે ક્યારે રૂપિયાને ટચ નથી કરતા. અમે વિધાઉટ રૂપીસ અહીંથી મુંબઈ પણ જઈએ, મુંબઈથી કોલ્હાપુર જઈએ, કોલ્હાપુરથી બેંગ્લોર જઈએ. આ પગ છે ને, એ અમારી 11 નંબરની ગાડી છે. તમારી 4 બંગડી વાળી, અમારી 2 બંગડી વાળી. તમારા મા બાપે આપેલા પૈસામાંથી હું ઈચ્છું છું કે ક્યારેક તમારે એવું કામ કરવું જોઈએ, તમારે બધા એ ભેગા મળીને રોડ ઉપર, વન્સ ઇન અ વીક, આટલી ભયંકર ગરમી છે, એક સરસ મજાનો છાશનો સ્ટોલ ખોલી દેવો જોઈએ, અને તમારા હાથે તમે જતા આવતા જેટલા પણ 10-12 દરમિયાન જે લોકો બળ્યા ઝડ્યા હોય છે એને ખાલી છાશ પીવડાવો. એના જે અંતરના આશીષ મળશે ને, તમારે સીએમાં મહેનત નહીં કરવી પડે, ફર્સ્ટ ટ્રાયલમાં બહાર. તો મારા સાહેબ, કાલથી પછી નીચે સ્ટોલ લગાડી દઈએ, ઉપર આવવાની જરૂર નહીં. સંસ્કાર. કીડીને સાકર આપી, મકોડાની જગ્યાએ એનો જે દર હોય ત્યાં કોળ મૂકે, પંખીને જણ આપે, ગાયને ઘાસ આપવા, આ આપણી સંસ્કૃતિ હતી, આ આપણા સંસ્કાર. ખવડાવીને ખાવું, એનું નામ સંસ્કાર.
આ સંસ્કાર જો તમારી પાસે હોય તો હું કહું છું તમને, કદાચ સંપત્તિ નહીં હોય તો ચાલશે, સંસ્કાર નહીં હોય તો નહીં ચાલે. નસીબદાર છો કે આજે હજી તમને અમદાવાદમાં ભિખારી મળે છે, અમેરિકામાં જલ્દીથી બેગર પણ નથી મળતો. શિકાગો વાળાને કદાચ આપણે અભિગ્રહ આપીએ ને, રોજ તમારે ભિખારીને રોટલી આપ્યા પછી જમવા બેસવાનું, રોજનો ઉપવાસ થઈ જાય. સવારથી સાંજ સુધી બિચારો રોટલી લઈને ફરતો, ઓલાને એમ લાગે આ બેગર ચલો મારી રોટલી તું લઈ જા. યુ આર ઇન્ડિયન, વેરી લકી, તમે ધારો તે કરી શકો છો. તમને પણ હવે ગામડામાં નથી રહેવું, તમારે ક્યાં રહેવું છે? શહેરમાં. અને શહેરમાં આવ્યા પછી તમને કોઈ પૂછે કે સીમ કોને કહેવાય? પેલાના કાળની અંદર આપણા ઘરની બહેનો હતી ને એ સીમમાં જતી હતી. સીમ એટલે વેરી ગુડ. તમને હજી ખબર છે, તાજા તાજા ગામડાથી આવ્યા લાગો છો. મોરારી બાપુએ એક સરસ વાત કરી હતી, આજની છોકરીઓને સીમમાં રસ નથી અને જીમમાં રસ છે. પછી મેં એમને કીધું કે સીમમાં રસ છે ખરો, પણ તમે કહો છો એ સીમમાં નહીં, મોબાઈલની અંદરનો સીમ છે ને એમાં રસ. એક નહીં ડબલ સીમમાં રસ છે. આ આપણી સંસ્કૃતિ. જીવ દયા. કોઈ છોકરો જો પરદેશની અંદર એમ કહેતો હોય કે હું ક્યારે પણ નોનવેજ ખાતો નથી, ઇટ ઇઝ યોર કલ્ચર. પરદેશ ગયા પછી પણ અમે ડ્રિંક્સ નથી લેતા, યસ, આનું નામ કલ્ચર. તમને ખબર છે, ગાંધીજી જ્યારે ફર્સ્ટ ટાઈમ લંડનમાં બેરિસ્ટર બનવા માટે નીકળ્યા, અને એ વખતે રાજકોટની અંદર એમના મધર, શું નામ હતું એમના મધરનું? કોણ બોલ્યું? કસ્તુરબા. આ બધા આલિયા ભટ્ટના ભાઈઓ છે. ગાંધીજીએ જયારે કીધું મમ મને જવા દે, એ સમય હતો કે મુંબઈ પણ જવા નતું મળતું. તમે રાજકોટ થી મુંબઈ ની વાત કરો તો દેશમાં સમાજની અંદર થી તમને આઉટ કરી દેવામાં આવતું. એવા સમય ગાંધીજીએ કીધું, પુતળીબાએ કીધું, બેટા એમ ના જવા દો, મને ખબર છે કે ત્યાં ગયા પછી છોકરા વંઠી જાય. નહીં મમ્મી, તું કે જેવું નહીં થાય, પ્લીઝ બા મને જવા દે. અને અંતે તમને ખબર નહીં હોય, તમે ગાંધીજીની આત્મકથા નહીં વાંચી હોય, આત્મકથામાં ગાંધીજી લખે છે કે મારી માં મારી આંગળી પકડી રાજકોટના જૈન ઉપાશ્રયમાં મને લઈ ગઈ, અને જૈન ઉપાશ્રયની અંદર મહારાજ હતા, સાધુ મહારાજ, એમની પાસે. આ હું તમને લગભગ 150 વર્ષ પહેલાની વાત કરું છું કે ગાંધીજીને હાથ જોડાવ્યા એમની મધરે કે મારો દીકરો પરદેશ જાય છે, એને 3 બાધા આપો, ત્યાં ગયા પછી ડ્રિંક્સ નહીં લઉં, ત્યાં ગયા પછી નોનવેજ નહીં ખાઉં, અને ત્યાં ગયા પછી વેશ્યાવાળા કોઈ પણ ડાન્સ બારમાં નહીં જાઉં. અને ગાંધી લખે છે, લંડન ગયા પછી આ 3 પ્રસંગો આવ્યા મારી સામે. મને એવું ફ્રેન્ડ સર્કલ મળ્યું કે જે લોકોએ મને ડ્રિંક્સ માટે ઓર્ડર કર્યો, ડ્રિંક્સ માટે પ્રેરણા કરી, હું તૈયાર પણ થઈ ગયો. મારી સામે બિયર બારમાં દારૂનો ગ્લાસ હતો, હાથમાં લીધો, પણ મને મારી માં યાદ આવી. આ ગ્લાસમાં મને દારૂ નતો દેખાતો, બિયર નતો દેખાતો, મને મારી માં દેખાતી હતી. મારી માને ખબર પડશે કે મારો દીકરો ત્યાં ગયા પછી ના પાડી છતાં બિયર પીએ છે. તમે તમારી માના વચન નો વિશ્વાસ ઘાત કરી રહ્યા છો, અને કેટલો કોન્ફિડન્સ છે મારો દીકરો ત્યાં ગયા પછી પણ એકદમ શુદ્ધ રહેશે, પવિત્ર રહેશે. ગાંધી લખે છે, હું મુઠ્ઠીઓ વાળી આ ડાન્સ મારવાથી ભાગ્યો. ઇટ ઇઝ કલ્ચર. આને કહેવાય સંસ્કૃતિ.
તમારા મા બાપ તમને 12th સુધી તો ધ્યાન રાખ્યું છે, 12th માંથી હવે તમે કોલેજમાં આવ્યા છો, મુક્ત ગગનના પંખી છો ને હવે તો તમે, આજ મય ઉપર આસમા નીચે, કેટલી અંદરની તમારી ઈચ્છાઓ છે કે એને મારે પૂરી કરવી છે. મા બાપ એમ સમજતા હશે મારા સંતાન ત્યાં ભણવા જાય છે, કોલેજમાં જ છે કે કેન્ટીનમાં આટા મારે છે, એ તો બિચારા જોવા નથી આવતા. જ્યારે જ્યારે ખોટું કામ કરવાનું મન થાય ત્યારે ત્યારે એક મિનિટ માટે તમારી માં, તમારા બાપ, તમારા પેરેન્ટ્સને આંખ બંધ કરી નજર સામે લાવજો. એને જો ખબર પડશે કે હું ખોટું કામ કરું છું તો એના દિલને કેટલો ધક્કો લાગશે. આટલું વિચારશો ને તમે ખોટા કામથી બચી જશો. ગાંધી બચી ગયા, ગાંધીની એ સંસ્કૃતિ હતી, પરિવારની સંસ્કૃતિ હતી, આપેલા સંસ્કાર હતા ગાંધીજી પાછા. કેલારનું નામ સાંભળ્યું છે? જાદુગર કેલાર, ઈ ઇઝ અ જૈન. કલકત્તાનો એ કેલાર એટલે કે એનું નામ હતું, આખું નામ કાંતિલાલ. કેલાલ મને મળ્યા હતા મુંબઈની અંદર, ત્યારે મને કહે કે મારા સાહેબ આખા વર્લ્ડના 135 દેશોમાં મેં જાદુનો શો કર્યા છે, આજ સુધી ક્યારે ડ્રિંક્સ નથી. 15 વર્ષની ઉંમરથી 85 વર્ષની ઉંમર એટલે કેટલો ડિફરન્સ? કેટલા વર્ષ થયા? 70. 70 વર્ષ સુધી જે માણસે જાદુના ખેલ કર્યા હોય અને છાતી ઠોકીને કહી શકે ત્યારે ડ્રિંક્સ નથી. આ કલ્ચર્સ, તમે તો હજી ઉગીને ઉભા થાવ છો, આવતીકાલે તમને આવા ઘણા નિમિત્તો મળવાના છે, એ વખતે તમારે મજબૂત રહેવાનું છે. પરદેશની અંદર ગયેલા અમારા જૈનો આજે પણ પરદેશમાં રહેવા છતાં આ બધાથી દૂર રહે છે, કારણ કે એ ખાલી ત્યાં એકલા નથી ગયા, પોતાનું કલ્ચર પણ લેતા ગયા છે. કેલાલને એકવાર રાજ કપૂરે આમંત્રણ આપ્યું તેની બર્થડે પાર્ટી પર. પાર્ટીમાં પહોંચી ગયા પછી રાજ કપૂર, એની બર્થડે પાર્ટી હોય આના વગર થાય ખરી? બધાને જયારે આપવાનું શરૂ થયું ત્યારે કેલાલે કહી દીધું, પ્લીઝ આઈ ડોન્ટ ડ્રિંક. હું ત્યારે ડ્રિંક લેતો નથી, કરતો નથી. રાજ કપૂરે કીધું કે આજે તારે મારું માન રાખવું પડશે. સાંભળજો, રાજ કપૂરે કીધું કે આજે તારે મારું માન રાખવું પડશે. કદાચ આખી બોટલ ન લઈએ, એક પેગ ન લઈએ, એક ગ્લાસ ન લઈએ તો કાંઈ નહીં. એક ગોલ્ડ સ્પોટની બોટલ છે, એની અંદર ખાલી એક શીપ, એક ડ્રોપ, ખાલી એક ડ્રોપ આજે હું નાખીશ પિયરનો, તારે પીવાનો. એક ડ્રોપમાં શું થઈ જાય? એમાં કઈ નશો ન ચડી જાય. શરૂઆત આનાથી જ થતી હોય છે. હા, શરૂઆત આનાથી જ થતી હોય છે. એટલે જોક આવે છે ને, તમને કોઈ વ્યસન નારે ને કાંઈ, ખાલી એક વરિયાળી લઉં. વરિયાળીને કઈ વ્યસન કહેવાય? અરે એ તો ચા પીવું ને તો જ. ચા નહીં કઈ એટલું બધું વ્યસન કહેવાય, પણ હવે લોકો બધા પીતા થઈ ગયા એટલે એને વ્યસન ના. અરે એમને થોડું ચાલે છે. તો ક્યારે કહું છું, પેટ સાફ ના આવ્યું ને એટલે ઓલું બિયર પીધો. તમે બિયર પીઓ છો? પીધું તો કરું. બિયર બિયર ના કહેવાય, બિયર કે દારૂ ના કહેવાય, જવનું પાણી કહેવાય. પીને વાલે કો પીને કા, હા, પેટ સાફ કરવા. યાદ રાખજો, શરૂઆત આવી જ હોય છે. પેલા પાન પરાગ, પાન મસાલા, ગુટકા, માણેકચંદ, જરદા આવે, એનાથી ઉપર જાવ એટલે સિગરેટ અને હુક્કો આવે છે, એનાથી ઉપર જાવ એટલે બિયર આવે, પછી વિસ્કી, સ્કોચ વિસ્કી, જોઈન્ટ વેન્ડર્સ, મેથોડી, એલએસડી, મોર્ફિન, ફોર્ટવિન, કોકેઇન, હેરોઇન એન્ડ બ્રાઉન સુગર સુધી પહોંચી જવાય છે. મેં એક ઠેકાણે આવી વાત કરી ને, એક કોલેજની અંદર મારું પ્રવચન હતું ને, એ લોકોને વ્યસનથી મુક્ત કરવા માટે મેં આવી વાત કરી તો પાછળથી એક છોકરો મને કહે, એટલે કે તમને ક્યાંથી ખબર પડી? મેં કોઈ દોસ્ત કોઈ ગલત ડિસિઝન નહીં લઈ લેતો, મેં કોઈ ચાખ્યું નથી ને જોયું પણ નથી, પણ તમારા જેવા પાસેથી જ મને આ બધી ખબર પડી. હમણાં હું ગુજરાતની કેટલીક સ્કૂલોમાં પ્રવચન કરીને આવ્યો. યુ કોન્ટ બિલીવ, પ્રિન્સિપલ ઉભા થઈને ચાલુ પ્રવચનમાં મને અટકાવી કે મારા સાહેબ આ પોઈન્ટ પછી લેજો, અમારી સ્કૂલના સ્ટુડન્ટની
વાત કરું તો અમારા સ્ટુડન્ટ્સ સિગરેટ પીતા થયા છે, માવો ખાતા થયા છે, વ્યસન કરે છે, એના પર બોલો. અને અમારી ગર્લ્સ છે ને એ બેગમાં બુક્સ તો લાવે છે, સાથે ફેર એન્ડ લવલી પણ લેતી આવે છે. મને કે બોલો મારા સામે એના ઉપર, તમે અહીંયા ભણવા માટે આવ્યા છો કે જલસા કરવા આવ્યા છો? ફરીથી તમારા મા બાપનો ક્યારેક કોન્ફિડન્સ તોડતા? તમને તમારા મા બાપ પર શ્રદ્ધા હોવી જોઈએ, તમારા મા બાપને તમારા ઉપર વિશ્વાસ હોય. ગાંધીની માને વિશ્વાસ હતો એટલે ગાંધીજી બચી ગયા. કેલાલ ને રાજ કપૂરે કીધું કે એક ડ્રોપ, કેલાલે કીધું બિલકુલ નહીં. તમે માનો રાજ કપૂરની પાર્ટી હોય ત્યારે આજુબાજુમાં કોણ હોય? આલિયા માલિયા હોય, બધા હીરો હિરોઈન હોય કે ના હોય, કોઈ મોટા ડિરેક્ટર હોય કે ના હોય? આલિયાનો તો ત્યારે જન્મ એ નતો, પણ એ સિવાયની બધી હિરોઈન હોય કે ના હોય? બધા જ હોય. અને એની વચ્ચે કેલાલે નહીં એટલે નહીં, જીદ ઉપર આવી ગયો રાજ કપૂર. તમે જો આજે નહીં લ્યો તો તમને મારા પપ્પા, રાજ કપૂરના પપ્પા, જલ્દી હા, પૃથ્વી રાજ કપૂર અને રાણા પ્રતાપના પપ્પા, અચ્છા એટલે પૃથ્વીરાજ કપૂર તમને સીએ ની અંદર માર્ક્સ આપવા આવવાનો. રાજ કપૂરે કીધું કે તને મારા પપ્પાના સોગંદ છે, તારે આજે લેવું પડશે. હવે સાંભળજો, એ વખતે કેલાલે કીધું રાજ કપૂર તું મને તારા બાપના સોગંદ આપીશ, પણ મેં મારી સાત પેઢીને વચન આપ્યું છે હું જિંદગીમાં પણ ક્યારે દારૂ નહીં પીવું, નહીં પીવું એટલે નહીં પીવું. રાજ કપૂરની સામે કેલાલે ના પીધું એટલે ના જ પીધું. આ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. આથી આગળ કહો, આ દેશના અત્યારના પીએમ કોણ છે? 23 મે સુધી તો બોલી લો. નરેન્દ્ર મોદી જે દિવસે અમેરિકાની અંદર એમને બંધન હતું, અમેરિકામાં એન્ટ્રી નથી, પણ આ માણસે એવી કમાલ કરીને બતાવી કે અમેરિકાએ પણ એને રેડ કાર્પેટ પાથરીને બોલાવ્યા. અને એ દિવસે નવરાત્રીના દિવસ ચાલતા હતા. તો સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, તમને ખબર છે ખરી? 9 દિવસ નરેન્દ્રભાઈ ઉપવાસ કરે છે, માં શક્તિના, માં અંબિકાના. તમે શું કરો છો? પાર્ટી પ્લોટમાં જઈને મેં વચ્ચે એકવાર મારા પ્રવચનમાં કીધું હતું કે નવરાત્રીને જો ખતમ કરી દેવી હોય તો શું કરવાનું ખબર છે? છોકરા ને છોકરીઓને જુદા પાડી દો, ઓટોમેટિક બધા જ આઉટ. કોઈ ઓલી અંબિકાની સાધના કરવા નથી આવતી, આ અંબી માતા, અંબા અંબા માતાઓની સાધના કરવા આવે. નરેન્દ્ર મોદીને ડિનર માટે ઓબામાએ આમંત્રણ આપ્યું. ઓનલી 20%, 20 જ માણસને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. ધે આર ઓલ પોતપોતાના ક્ષેત્રમાં ટોપ પર હતા. અને એમાં નરેન્દ્રભાઈ બાજુમાં બેઠા ખરા ઓબામાની. ડિનર જ્યારે પીરસવાનું શરૂ થયું ત્યારે ઓબામાને કહી દીધું, નરેન્દ્રભાઈએ પ્લીઝ સોરી, અત્યારે મારે ઉપવાસ ચાલે છે માટે હું કાંઈ નહીં લઉં, ખાલી ગરમ પાણી આપો, ગરમ પાણી. ઓબામા, આ દેશ, આ વર્લ્ડની જેને મહાસત્તા કહી શકાય એનો પ્રેસિડેન્ટ જ્યારે સામેથી કહેતો હોય ને, તમે કદાચ ઉપવાસ કરીને ગયા હો ને, અને તમને ઓબામા આવું વિનંતી કરે, હારું હારું હવે તમે બહુ કયો છો એટલે લઈ લઉં છું, આ બાજુ ના લઉં ને તો ઓલી મિશેલ ભાભીને ખોટું લાગી જાય. કોઈના બાપની ચિંતા નહીં, મારે મારા સંસ્કારની ચિંતા કરવાની. વર્ષોથી મારી આ સાધના ચાલે છે, નવરાત્રીના દિવસોમાં હું ક્યારેય કંઈ ખાતો નથી, હું માત્ર ગરમ પાણી લઉં છું, તો હું ગરમ પાણી જ લઈશ, કોઈની પરવા કર્યા વગર. નરેન્દ્રભાઈ પોતાની સાધનામાં મક્કમ. આ સંસ્કાર છે, સંસ્કારનો વૈભવ.
ઓબામાની વાત નીકળી તો ઓબામા માટે કહી દઉં, દરેક બાપ પોતે પોતાના સંતાનોને સંસ્કાર આપવા માંગતો હોય છે. ટ્રમ્પ અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ, અને મિસ્ટર ટ્રમ્પ ની પહેલા કોણ હતા? ઓબામા. આ ઓબામા એક વખત ચર્ચમાં ગયા હતા, ચર્ચમાંથી બહાર નીકળ્યા, પત્રકારે એમને પૂછ્યું શું કર્યું, પ્રે કરી, પ્રાર્થના. કઈ પ્રાર્થના કરી? સાંભળજો, બે પ્રાર્થના કરીશ. પહેલી, ઓબામાએ કીધું કે અત્યારે મારો દેશ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. 5 વર્ષ પહેલાની આ વાત, ઐતિહાસિક મંદીમાંથી પસાર થઈ રહ્યો, ક્રાઇસિસ. મેં ઈશુને પ્રાર્થના કરી આ મંદીને દૂર કરવા માટે, આ ક્રાઇસિસને ખતમ કરવા માટે મેં જે પગલાં લીધા છે એમાં હું સફળ થાઉં એવી તું મારા પર કૃપા કરશ. ઓકે, બીજી, તમે તમારા ફેમિલી માટે કોઈ પ્રે કરી? પત્રકાર છે ને, બહુ વિચિત્ર પ્રશ્નો પૂછે. તમે ક્યારેક મોદીના ઇન્ટરવ્યુ જોતા હશો ને, રજત શર્મા, અક્ષય કુમાર, તમે તમારા ફેમિલી માટે કોઈ પ્રે કરી? ઓન એ વખતે ઓબામાએ કહ્યું, યસ, મેં એક પ્રે મારા ફેમિલી માટે કરી. કઈ? માની લો કે આજે રાતના કોઈ પાર્ટી હોય અને મારી દીકરી છે માલ્યા, ઇન્ડિયામાં આલ્યા ને અમેરિકામાં માલ્યા, બોલો, વિજય માલ્યા નહીં લેતા પાછો. ઓબામાની એક દીકરી છે માલ્યા, બે દીકરી છે, એમાંની એક માલ્યા. માની લો કે માલ્યાને ઇન્વિટેશન મળ્યું હોય અને કોઈ પાર્ટીમાં ગઈ હોય, 12 વાગ્યા પહેલા પાછી ના આવવાની હોય. મેં ઈસુને પ્રાર્થના કરી કે મારી દીકરી પાર્ટીમાં જાય, ત્યારે એકદમ શોર્ટ મિની સ્કર્ટ જોઈને પહેર્યું હોય, હે પરમાત્મા, એને લાંબુ કરી દેજે જેથી મારી દીકરી પર તું રાપ નાખે. એક મા બાપ પોતાની દીકરી ઘરેથી બહાર નીકળ્યા પછી સહી સલામત પાછી આવે ને, એની જે ચિંતા છે ને, એ જેની સંસ્કૃતિ છે, એ જેના સંસ્કાર છે. ત્યાં દર મિનિટે કેટલા રેપ થતા હોય છે, એવા સમયે મા બાપની ઈચ્છા હોય છે કે મારી દીકરી વેલામાં વેલી તકે ઘરે આવી જાય. તમને કોઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? તમારા મા બાપે કીધું હશે કે નહીં? હું અહીં બેઠેલી ગર્લ્સ ને પૂછું છું, બેટા, કદાચ રાતના જવું પડે, 12 પહેલા, 11 પહેલા, 10 પહેલા, કંઈક તો બાઉન્ડ્રી તમારા ઘરમાં તમારા મા બાપે, તમારા પેરેન્ટ્સે બનાવી હશે કે નહીં બનાવી? કેટલા વાગે સુવાનું રાતના? બોલો, 10 વાગે તો તમારી સાંજ શરૂ થાય છે, રાતની ક્યાં માંડો છો? 10 વાગે અમારી રાત શરૂ થાય, 12 વાગ્યા પછી તો તમારી રાત શરૂ થતી હોય, ભેગા ભેગા તમારા ભેગા ભેગા તમારી મા ઓનલાઈન હોય છે. દીકરો જ્યાં સુધી ઓનલાઈન હોય ને ત્યારે મા ઓફ થતી નથી, એ જુએ છે કે હજી મારો બેટો જાગે જ છે. 1 અને 2 વાગા સુધી તમે જાગતા હોશ. વચ્ચે એક સરસ કોમેન્ટ આવી હતી, એક સમય હતો કે વહેલી સવાર થાય ને 4 વાગે, એટલે મા કીધા બેઠા ઉઠો, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, આવા ભજનો ગવાતા, અને દીકરાને કીધા ઉઠો, હવે સવાર પડવાની તૈયારી છે. અને હવે જયારે 4 વાગે છે ને, ત્યારે મા આવે, બેટા હવે સુઈ જાઓ, હવે સુઈ જાઓ. ઇટ્સ માય કલ્ચર. મેં 5-7 તમને જે પણ પોઈન્ટ આપ્યા અને કલ્ચર કહેવાય, હજી કહું છું, તમારા મા બાપ સમાજની અંદર ઊંચું માથું રાખીને ચાલી શકે એવો વ્યવહાર, એવું વર્તન, એનું નામ સંસ્કાર. જે દીકરી રસ્તા ઉપરથી નીકળે ત્યારે નીચું માથું રાખીને ચાલશે ને, એના મા બાપ સમાજની અંદર ઊંચું માથું રાખીને ચાલી શકશે, આ તમારા સંસ્કાર. જેને ત્યાં ભટકતા ન હોવા, ભટકવાનું ના હોય, આપણા મા બાપ આપણા પર કેટલા કોન્ફિડન્સ થી આપણને ઘરમાંથી બહાર મૂકે છે, ત્યારે આપણી પણ ફરજ છે કે આપણા મા બાપને આટલું પણ ટેન્શન ના આવવું જોઈએ. તમારે તમારા પેરેન્ટ્સ ના ઋણ માંથી મુક્ત થવું હોય, એક કામ કરતા જાઓ,
આજે ભલે તમે સ્ટુડન્ટ છો, આવતીકાલે મોટા થશો, તમારો પણ એક પરિવાર થશે, તમે નક્કી કરજો. હું શિકાગો વાળા ભાઈઓ બહેનોને પણ કહું છું કે તમે તમારા મા બાપે તમને જે સંસ્કાર આપ્યા છે તમે તમારા પરિવારને આપતા જશો ને, તમે એમના ઉપકારના ઋણમાંથી મુક્ત થઈ જશો. આપણે નાના હતા ને સ્કૂલમાં આપણને આપણી મા મૂકવા આવતી હતી ને, ત્યારે આપણી મા ટીચરને કહેતી હતી કે આ મારો દીકરો છે. તમારી તો ખબર નથી, પણ હું નાનો હતો મને યાદ છે. આજે પણ હું સેકન્ડમાં હતો, આજથી લગભગ 50 વર્ષ પહેલાની વાત કરું છું, આઈ એમ 55 અબાઉટ. તો હું 50 વર્ષ પહેલા હું જયારે 7-1 વર્ષનો હતો ને ત્યારે સેકન્ડમાં હતો ત્યારે મારી મા મને સ્કૂલમાં મૂકવા આવી, મારી સામે મારા સરને કીધું આ મારો દીકરો છે, કોઈ મિસ્ટેક કરે તો એને લાફો મારવાની છૂટ છે. અને આજે કદાચ સર તમને લાફો મારે તો કોલેજમાં તો છોડો, તમને કોઈ હાથ પણ નથી લગાડવાનું. તમે કોકનો હાથ લગાડી આવો એ વાત અલગ છે, બાકી તમે સ્કૂલમાં હો ને તમને કદાચ તમારા ટીચરે કે સરે ઠોકી દીધી હોય, તમારા મા બાપ અત્યારે યુનિયન કરીને એ સરને સ્કૂલમાંથી લગાડી દે, કામે લગાડી દે. એ સમય હતો, એ સંસ્કૃતિ હતી. તમને ખબર છે અબ્રાહમ લિંકને જયારે પોતાના દીકરાને સ્કૂલમાં મૂક્યો ને ત્યારે એણે એના સરને એક સરસ મજાનો લેટર લખ્યો. વાંચ્યો છે કે? વેરી ગુડ, કેટલી સરસ વાતો. મારા દીકરાને તમે ક્વોન્ટિટીમાં નહીં લઈ જતા, મારા દીકરાને ક્વોલિટીમાં લઈ જજો. એ કદાચ પરીક્ષામાં ફેલ થશે તો ચાલશે, પણ જિંદગીની પરીક્ષામાં ફેલ ના થવો જોઈએ. અહીં બેઠેલાઓને કહું છું, પરીક્ષાની જિંદગીમાં ફેલ થઈ જશો ને એમાં બહુ નુકસાન નથી, જિંદગીની પરીક્ષામાં જો તમે ફેલ થઈ ગયા, પરીક્ષાની જિંદગીમાં ફેલ થશો તો 1 વર્ષ ખતમ, જિંદગીની પરીક્ષામાં ખતમ થઈ ગયા આખી લાઈફ ખતમ થઈ જશે. નહીં એસો જન્મ બાર બાર ફરી પાછા નેક્સ્ટ લાઈફમાં તમે માણસ જ બનશો કે કેમ પ્રશ્ન છે. તમે પશુ પણ બની શકો છો, કુછ ભી બની શકો છો. આ સંસ્કાર બાળકને સ્કૂલમાં મોકલીએ ત્યારે એને સારી સારી શિખામણ આપતા, અરે છોકરીને જયારે પરણાવતા ને ત્યારે મા બાપ એને શિખામણ આપતા હતા, આપતા હતા કે નતા આપતા? તમારી બેનના મેરેજ થયા હશે કે નહીં થયા હોય, કોઈ કઝિનના પણ મેરેજ થયા હશે, તમને બહુ ખબર નહીં હોય, મને ખબર છે. જ્યારે જ્યારે કોઈના મેરેજ થાય ત્યારે મા બાપ ખાસ કરીને મા એ બહેનને એ દીકરીને કહેતા કે બેટા સાચવ છે. તારા સાસુ અને સસરાને તું તારા સગા મા બાપ માનજે, તારા પતિને પરમેશ્વર માનજે. આગળ શું કહેતા ખબર છે? ઘરની અંદર કદાચ ક્યારેક કોઈ ઊંચા અવાજે બોલે તો તું સાંભળી લેજે, સામે જવા નહીં. કહેતા હતા કે નતા કહેતા? કેટલી સરસ શિખામણ અપાતી હતી. આજની વાત જુદી છે, મેં સુના હે, હવે એમ કે જે કોઈ સંભળાવે તો સાંભળી નહીં લેવાનું. ઈ બે કે તો તું એને, અને પાછા શું કે ખબર છે? કઈ બી તકલીફ થાય તો આપણા ઘરના દરવાજા છોકરો ઉંમર લાયક થાય બિઝનેસ શરૂ કરે મા બાપ સંસ્કાર આપતા હતા, બેટા ઈમાનદારીથી કામ કરજે, અનીતિનો એક પણ રૂપિયો આપણા ઘરની અંદર ના આવવો જોઈએ. આ સંસ્કાર નો વૈભવ યાદ રાખજો. અનીતિના કરોડો રૂપિયા કરતા પણ ઈમાનદારીના 100 રૂપિયા સારા છે. અનીતિની મીઠાઈ કરતા ઈમાનદારીથી લાવેલો એક લુખ્ખો રોટલો એનો ટેસ્ટ ગુલાબજાંબુ કરતા પણ વધારે સારો. મને એક ભાઈ મળ્યા હતા, ઇન્કમટેક્સ ઓફિસર હતા. મને કહે કે મારા સાહેબ, અમે લોકો રેડ પાડવા જઈએ એટલે અમને ઘણી બધી તકલીફ આવે. મેં તકલીફ તમને? યસ, કઈ તકલીફ? અમને લાંચ આપે. મેં તમે શું કરો? મને કે મારા સાહેબ જેવું એ સરકાવે ને એવો મારો હાથ છે ને ગાલ ઉપર જશે. મેં કેમ ગાલ ઉપર? સાંભળજો, સંસ્કાર કોને કહેવાય? એ ઇન્કમટેક્સ ઓફિસર મને કે મારો હાથ ગાલ ઉપર જાય
જેમ તમે પ્રશ્ન કર્યો ને એમ સામે વાળો પણ પ્રશ્ન કરે, બેગ ભરીને સુટકેસ ભરીને કેસ લાવ્યો હોય લાંચ આપવા માટે, અને હું લેવાને બદલે સીધો અહીંયા લઈ જાઉં, એટલે એ પણ જોતો રહી જાય અને પૂછે, સર આમ હાથ લાંબો કરવાને બદલે અહીંયા હાય. 30 વર્ષ પહેલાની વાત યાદ આવે. શું હતું? સ્કૂલમાં હતો, બાજુવાળો એક સરસ મજાનું રબર લાવ્યો, રબ કર ઇરેઝર, એટલું ટોપ હતું. અમારી સ્થિતિ સારી ન હતી, મને ગંદુ ઇરેઝર હતું, એની પાસે ટોપ ઇરેઝર હતું, કલરફુલ હતું, સ્મેલ આપતું હતું. મારી નજર પડી, આંખોમાં વસી ગયું, નક્કી કર્યું કે આ કોઈ પણ હિસાબે ઉઠાવું. અને રિસેસમાં એ છોકરો આઘો પાછો થયો એટલે મેં એનું ઇરેઝર ઉઠાવ્યું, કંપાસમાં મૂકી દીધું. કંપાસ ને એવી જગ્યાએ મૂકી દીધું કે ઓલો શોધે તોય ના મળે. એને ઘણી પૂછપરછ કરી, મેં કીધું ભાઈ મને કઈ ખબર જ નથી. અને જેમ તેમ કરીને ઘરે પહોંચ્યો, જમી કરી થોડો આડો પડ્યો, અને મમ્મા એનો નિયમ ડેઈલી એકવાર કંપાસ ચેક કરે, દફતર ચેક કરે, જો આવી મમ્મી હોય. અને જ્યાં કંપાસ ચેક કર્યું એમાં આ ઇરેઝર. બેટા આ ગિફ્ટમાં મળીશ? ના. ક્યાંથી આવીશ? બાજુવાળા પૂછીને લીધું? ના. ચોરી કરીશ? તાળ દેતો એક તમાચો પડીશ. જિંદગીમાં એક જ વાર ચોરી કરી, પણ એ વખતનો તમાચો આજે લાખો રૂપિયા કોઈ લાંચમાં આપવા આવે છે ત્યારે હાથ ત્યાં નથી જતો, હાથ પાછો અહીંયા જાય છે, અને પાછો એ ચચરાટ યાદ આવે છે. એક ઇરેઝર લીધું ત્યારે માએ તમાચો માર્યો, આ લાખો રૂપિયા લઈશ, પરલોકમાં ભગવાન કેટલા તમાચા મારશે. ધન્યવાદ આપવા જોઈએ આ ઇન્કમ ટેક્સ ઓફિસર ને, ધારે તો કરોડો ના કરોડો રૂપિયા ઉતારી શકે, એની બદલે બધાનો ત્યાગ કરે અને પોતાના કામની અંદર વફાદારીથી કામ કરે. આનું નામ સંસ્કાર.